जय हिंद विद्यार्थी मित्रों, चैप्टर नंबर 8 द्विपदी प्रमेयनी बात करता हता। गया लेक्चर में स्वाध्याय 8.1 ना आपणे केटलाक दाखलाओ गणेला हता, बराबर। तमारी समक्ष दाखला नंबर 5 आजे छे, सौथी पहेला ए गणीशुं, एनी पछीना जे विविध प्रकारना दाखलाओ छे ए गणवाना बाकी छे, बराबर। तो चलो हवे मित्रों शुरुआत कर दीए। आपनी समक्ष एक रकम आपी दीधेली छे मित्रों। हवे आपणे जे छे ई अत्यार सुधी शुं भण्या, तो के अत्यार सुधी आपणे आवुं भणेला छीए के a वत्ता b नी n घात होय तो एनुं सूत्र शुं थाय, तो के एन सी झीरो ए रेस टू एन प्लस एन सी वन ए रेस टू एन माइनस वन बी वन प्लस अप टू एन सी एन बी रेस टू एन, आवा प्रकारनું જે છે એ આપણે ભણેલા છીએ, બરાબર। તો જો અહીંયા આગળ આપણે a બરાબર x ધારી લઈએ અને હું a કહું છું, બરાબર, અને આ જે છે એને હું b ધારી લઉં, તો જો a વત્તા b ની 6 ઘાત છે તો એને આપણે અને n બરાબર, એટલે કે મિત્રો અહીંયા આગળ લખી શકીએ કે અહીં a બરાબર x b બરાબર 1 upon x તેમજ एन बराबर छे, बराबर। तो चलो हवे सादुरूप आपीए आ फॉर्म प्रमाण, तो के सादुरूप थशे सिक्स सी झीरो एक्स रेस टू सिक्स प्लस सिक्स सी वन एक्स रेस टू फाइव वन अपॉन एक्स प्लस सिक्स सी टू एक्स रेस टू फोर वन अपॉन एक्स स्क्वेर। मित्रों स्क्वेर हवे अंदर आपी दिए, बराबर, आ सहेलू छे। वत्ता सिक्स सी थ्री एक्स नी त्रण घात एकना छेदमा एक्स नी पण त्रण घात प्लस सिक्स सी फोर एक्स नी चार घात एक्स नी बे घात एक्स नी चार घात वत्ता सिक्स सी फाइव एक्स नी एक घात एकना छेदमा एक्स नी पांच घात वत्ता सिक्स सी सिक्स वन अपॉन एक्स नी छ घात। आजे छे ई साव सहेलू फॉर्म छे, बराबर। चलो एनी पछी हवे आनू सादुरूप आपीए तो सिक्स सी झीरो एटले वन थाय, एटले के एक्स नी छ घात एम न वत्ता सिक्स सी वन एटले वन सॉरी सिक्स थी जशे सिक्स एक्स नी पांच घात, अहींया एक्स नी एक घात छे एक घात उड़ी जाए एटले के एक्स नी चार घात आवशे वत्ता सिक्स सी टू करो तमे तो तमने जवाब मळशे 15। केटलो जवाब मळे सिक्स सी टू नो 15? कई रीते ख्याल आव्यो? तो के 6 × 5 एना छेदमां 2, तो अहींया आगळ आ 3 आवशे 3 × 5 = 15, बराबर। एटले हुं आ नथी लखतो, डायरेक्ट 15 लखुं छुं, एनुं सादुरूप आपता मने आवड़े छे, बराबर। एटले के 15 आनो जवाब आवशे 15 एक्स नी चार घात छे एक्स नी बे घात साथे गुणाय एटले एक्स नी बे घात कट थई जशे एक्स नी चार घात साथे एटले 15 एक्स नो वर्ग आवशे वत्ता सिक्स सी थ्री एटले जवाब आवे 20। હવે એક્સ ની ત્રણ ઘાત એક્સ ની ત્રણ ઘાત કટ થઈ ગયા, બધા ખાલી 1, બરાબર, એ લખવાની જરૂર રહેતી નથી। વત્તા સિક્સ સી ફોર એટલે પાછા 15 પણ અહીંયા આગળ એક્સ ની બે ઘાત એક્સ ની ચાર ઘાત સાથે કટ થાય એટલે એક્સ ની બે ઘાત છે એ છેદમાં આવશે, બરાબર। વત્તા હવે અહીંયા આગળ સિક્સ સી ફાઈવ એટલે કે સિક્સ એક્સ ની પાંચ ઘાતમાંથી એક ઘાત કટ થઈ જાય 6 ના છેદમાં એક્સ ની ચાર ઘાત વત્તા અહીંયા આગળ આવે 1 ના છેદમાં 1 ના છેદમાં એક્સ ની 6 ઘાત। મિત્રો આ જે છે એ આપણો ફાઇનલ આન્સર રહે, ખ્યાલ આવી ગયો? સાવ સિમ્પલ એવા કહી શકાય એ પ્રકારના દાખલાઓ તમને અહીંયા આગળ ગણેલા એટલે કે આપેલા છે। હવે એની પછી એમ કીધું છે કે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને નીચેનામાંથી કિંમત મેળવો, એટલે કે નીચેનાની કિંમત મેળવવાની છે। તો ચલો મિત્રો હવે સૌથી પહેલો દાખલો મને આપી દીધો છે 96 ની 3 ઘાત। શું આપી દીધેલો છે? 96 ની 3 ઘાત। મિત્રો આવો દાખલો છે ને આપણે ધોરણ 9 માં બી ગણી ગયા, તમને યાદ છે? જુઓ તો દાખલા નંબર 6 એવું કહે છે કે 96 ની 3 ઘાત 96 રેસ ટુ 3। આવો દાખલો છે ને
આપણે ધોરણ 9માં બી અભ્યાસ કરી ગયા છીએ, બરાબર? તો ચલો હવે આપણે પણ અહીંયા આગળ શું કીધું હતું કે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને ગણવાનો છે. તો ઘનવાળી રીત તો યુઝ ન થાય. અહીંયા આગળ શું થાય તો કે 96 એટલે તો કે 100 - 4 નો ઘન, બરાબર? હવે તો કે જો આને હું એ કહું, આ આપણી માટે બી હોય અને આ જે છે એ આપણી માટે એન હોય, તો જો આપણે સૂત્ર લગાડવું પડે કે અહીં એ બરાબર 100, બી બરાબર 4 અને એન બરાબર 3 હોવાથી સાદુરૂપ આપીએ 3C0 એની એન ઘાત એટલે કે 3 વત્તા 3C1. મિત્રો અહીંયા આગળ જુઓ તો એક્સ માઇનસ વાય પ્રમાણે કરી નાખીએ તો અહીંયા આગળ સીધું માઇનસ આવી જાય, બરાબર? એ જ રીતે એટલે આપણે શું છે કે વધારે સ્ટેપ લખવાની જરૂર રહે નહીં. 3C1 100 ની 2 ઘાત 4 ની 1 ઘાત વત્તા 3C2 100 4 ની 2 ઘાત વત્તા 3C3 4 ની 3 ઘાત. ચલો આનું સાદુરૂપ આપીએ, બરાબર? તો ચલો 3C3 એટલે 3C0 એટલે 1 કૌંસમાં 100 નો ઘન માઇનસ 3C1 એટલે 3 100 નો વર્ગ 4 ની 1 ઘાત વત્તા 3C2 એટલે થઈ જશે 3 × 2 ફેક્ટોરિયલ એટલે કે જવાબ આવે 3, બરાબર ને? જુઓ જોઈએ તો કે હા, અહીંયા આગળ આવશે 3, 100 4 નો વર્ગ વત્તા 4 ની 3 ઘાત. મિત્રો આ બધાનું જે છે એ તમે કેલ્સી કરો ઝડપથી મારી સાથે સાથે, બરાબર? એટલે તમને જવાબ આવશે. ચલો ઝડપથી આપણે કરીએ. પહેલાં તો 100 × 100 × 100 × 100 એટલે મિત્રો એના 0 આવશે 1, 2, 3, 4, 5, 6, બરાબર? એટલે કે 1 પછી 1, 2, 3, 4, 5 અને 6 0 પછી આનું સાદુરૂપ આપીએ એટલે કે 4 0 એને ગુણ્યા 4, બરાબર? એટલે કે થશે 40,000. 40,000 × 3 એટલે કે 120 એટલે કે 120 અને પછી આવશે 3 મીંડા એટલે કે 1, 2, 3 પ્લસ 100 × 16, બરાબર? એટલે કે 1600 × 3 એટલે કે 4800 વત્તા, સોરી મિત્રો અહીંયા આગળ માઇનસ આવશે. શું આવશે અહીંયા? કારણ કે પ્લસ માઇનસ પ્લસ અને માઇનસ 4 નો ઘન 16 16 ચોક 64 એટલે આનો જવાબ આવે 64. મિત્રો આ બધાનું તમારે સાદુરૂપ આપો, બરાબર? એટલે તમને જવાબ આવશે 8847 36. ખ્યાલ આવી ગયો, બરાબર? જુઓ જોઈએ તમારી સામે ફરીથી દાખલો આખો આપણે રિપ્રેઝેન્ટ કરીએ છીએ, બરાબર? તમને લોકોને આવડી જાય એવા દાખલા છે. 96 નો ઘન છે એટલે 100 - 4 થાય, બરાબર? પછી એનું વ્યવસ્થિત રીતે મેં સ્ટેપ વાઇઝ આપણે દ્વિપદી પ્રમેયના આધારે મેં એનું સાદુરૂપ આપેલું છે. જોવો જોઈએ તમને લોકોને સમજાતું હશે, બરાબર? ચલો એની પછીનો જે દાખલો છે, બરાબર, એ દાખલો આવી ટાઈપનો છે. હવે એ તમને હું ગણાવતો નથી. દાખલા નંબર 7 આવું કહે છે 102 ની 5 ઘાત હોય તો શું થાય? 102 ની 5 ઘાત એટલે તો કે 100 વત્તા 2 ની 5 ઘાત. આનું તમને સાદુરૂપ આપતા આવડે તો કે હા આવડે છે. 8મો દાખલો જે છે એ 101 ની 4 ઘાત છે તો શું થાય? તો કે 100 વત્તા 1 ની 4 ઘાત. આનું પણ સાદુરૂપ આપણને આવડે છે. પછી 9મો દાખલો જે છે 99 ની 5 ઘાત તો 99 ની 5 ઘાત તો 100 - 1 ની 5 ઘાત. રેડી? તો આ રીતે જે છે એ તમે એનું સાદુરૂપ આપી શકો છો. તો આ હતા એ છે મિત્રો આપણા 9 સુધીના દાખલા. એની પછી જોવા જઈએ તો એ રકમ આવા પ્રકારની છે 10મા દાખલાની, કે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને
द्विपदी प्रमेय नो उपयोग करीने 1.1:2 ओके चलो द्विपदी प्रमेय नो उपयोग करीने 1.1 × 10,000 अथवा तो 1000 पैकी कई संख्या मोटी छे ते नक्की करवानू छे। मित्रों एवं कीधु छे के आ संख्या मोटी के आ संख्या मोटी, तमारे कई संख्या मोटी छे ई जोवानू छे। तो सौथी पहला तो હું એક કામ કરી શકું કે ભાઈ આ જે છે આમાંથી આ બાદ કરીએ, બરાબર? જો મને ઋણ સંખ્યા મળે તો હું એમ કહીશ કે આ સંખ્યા મોટી, બરાબર? આમાંથી આ બાદ કરું અને જો નેગેટિવ મળે તો આ સંખ્યા મોટી અને પોઝિટિવ મળે તો આ સંખ્યા મોટી, વસ્તુ ક્લિયર છે? બરાબર, તો ચલો હવે હું જો અહીંયા આગળ આ રીતે લખીશ, અહીં 1.1:10,000 - 1000, બરાબર, ક્લિયર? હવે શું કરીશ તો કે આને જે છે, બરાબર, આને હું આ રીતે લખી શકું કે ભાઈ 1 × 0.1 - 10,000 - 1000, એની પછીનું પદ તો કે આનું આપણે સાદું રૂપ આપવા જઈએ તો કેટલું થાય? તો કે 10,000 × 0.1 × 10,000 એટલે એક જ થયું, લખતો નથી, બરાબર, વત્તા 10,000 × 0.1 વત્તા, એવી રીતે આગળ વધતું જાય તો એ છેક પહોંચે 10,000 × 0.1 × 10,000, રેડી? -1000 બાકી, પછી તો કે જુઓ 1 વત્તા આ એક થયું, આનો જવાબ આવે મને 10,000, બરાબર, 10,000 × 0.1 કરું, મિત્રો આનો જવાબ મને 1 જ મળશે, આને 10,000 × 1 કરું અને એને ગુણ્યા 0.1 કરું તો 0.1 દૂર થાય એટલે મને જવાબ મળે ખાલી 1000, બરાબર, આ લખતો નથી એટલે 1000 બચ્યા અને એને વત્તા હજી બાકીના ઘણા બધા જે છે બાકીના ધન પૂર્ણાંક પદો માઇનસ આ 1000 હતા, શું કર્યું છે એ તમને ફરીથી કહું છું, આનો જવાબ 1 મળ્યો, આનું તમે એક સાદું રૂપ આપ્યું તો મને 1000 મળ્યા અને હજી તો એવા આવી પ્રકારના ઘણા બધા પદો હશે, તો એનો મિનિંગ એમ થયો કે આ 1 છે વત્તા 1000 થયું એટલે કે 1000 ને 1 થઈ ગયું, એમાંથી તે જો પહેલાં 2 પદમાંથી જ બાદ કરીએ તો પણ આ સંખ્યા મોટી ગણાય, બરાબર, તો સિમ્પલ વસ્તુ છે કે હજી તો ઘણા બધા એવા બાકીના ધન પૂર્ણાંક બાકી છે એ બધાનો સરવાળો આમાં કરીએ તો ઓબ્વિયસલી આ સંખ્યા કેવી થશે, મોટી થશે, તો આપણે એમ કહીએ કે 1 + બાકીના ધન પૂર્ણાંક હજાર બંનેમાંથી બાદ કરી નાખીએ તો અહીંયા આગળ 0 બચે અને અહીંયાથી 1000 નીકળી ગયા, બરાબર, તો એનો મિનિંગ શું થયો તો કે 0 કરતાં આ સંખ્યા કેવી થઈ ગઈ, મોટી થઈ ગઈ, તો આપણે એમ કહી શકીએ કે તેથી 1.1 × 10,000 વાળું પદ જે છે એ 1000 કરતાં કેવું છે, મોટું છે, તેથી 1.1 × 10,000 મોટી સંખ્યા છે, રેડી? તો આ હતું એ છે આપણો એ 10મો દાખલો। એવી જ રીતે મિત્રો વાત કરીએ તો મિત્રો આવા પ્રકારનો દાખલો તમને પૂછી શકે છે કે ભાઈ આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ, બરાબર, તો વ્યવસ્થિત રીતે
અને ધ્યાનથી જે છે એ ગણવાનું રાખવાનું. ચલો એની પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 11. દાખલા નંબર 11 ની મિત્રો હું રકમ લખું છું અને એની મદદથી જે છે એ આપણે આવી રીતના કંઈક શોધવાનું કીધેલું છે, બરાબર. ચાલો દાખલા નંબર 11 એવું કહે છે કે એ વત્તા બીની ચાર ઘાત માઇનસ એ ઓછા બીની ચાર ઘાત શોધો, તે પરથી અંડર રૂટ થ્રી પ્લસ રૂટ ટુની ચાર ઘાત માઇનસ રૂટ થ્રી માઇનસ રૂટ ટુની ચાર ઘાત નું મૂલ્ય શોધો. ચાલો આ રીતનો દાખલો મને આપી દીધેલો છે. તો કઈ રીતે દાખલાની શરૂઆત કરશું? તો કે સૌથી પહેલાં તો એ વત્તા બીની ચાર ઘાત માઇનસ એ ઓછા બીની ચાર ઘાત મેળવવું પડે. ચલો આન્સર લખીએ કે ભાઈ એ વત્તા બીની ચાર ઘાત એટલે ફોર સી ઝીરો એની ચાર ઘાત વત્તા ફોર સી વન એની ત્રણ ઘાત બીની એક ઘાત ફોર સી ટુ એનો વર્ગ બીનો વર્ગ વત્તા ફોર સી થ્રી એની એક ઘાત બીની ત્રણ ઘાત વત્તા ફોર સી ફોર બીની ચાર ઘાત. એ ઓછા બીની ચાર ઘાત હોય તો આનું સાદુરૂપ આપણે આપી શકીએ ફોર સી ઝીરો એની ચાર ઘાત. અહીંયા જો મિત્રો માઇનસ છે એટલે પહેલું પ્લસ, તો બીજે માઇનસથી શરૂ કરવાનું. ફોર સી વન એની ત્રણ ઘાત બીની એક ઘાત વત્તા ફોર સી ટુ એનો વર્ગ બીનો વર્ગ માઇનસ ફોર સી થ્રી એની એક ઘાત બીની ત્રણ ઘાત વત્તા ફોર સી ફોર બીની ચાર ઘાત. રેડી? હવે શું કરવાનું? તો કે આમાંથી આ બાદ કરું. જુઓ તો કે ઇઝ ઇક્વલ ટુ, તેથી એ વત્તા બીની ચાર ઘાત ઓછા એ ઓછા બીની ચાર ઘાત હોય તો આનું સાદુરૂપ કઈ રીતે આપે? તો કે આ માઇનસ આ, એટલે જો હું અંડરલાઇન કરું છું ને એ બધા જ પદો કેન્સલ થશે. અંડરલાઇન કરેલા પદો કેન્સલ થાય. જો એક આ પદ કેન્સલ થાય, આ પદ કેન્સલ થાય, આને માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે કે આ પદ કેન્સલ નહીં થાય. પછી ફોર સી ટુ કેન્સલ થઈ જશે, ફોર સી ટુ કેન્સલ થઈ જશે. ફોર સી થ્રી વાળું પદ કેન્સલ નહીં થાય. ફોર સી ફોર વાળું પદ જે છે એ પાછું કેન્સલ થઈ જશે. એટલે કે જો આ આ પદ કેન્સલ, આ આ પદ કેન્સલ અને આ આ પદ કેન્સલ. રેડી? તો જે બચ્યા ને એ પદ લખીશ. પણ જો આ પદ વત્તા આ પદ એટલે ટુ આ પદ થયા બંને, તો જો એને હું બે છે એ કોમન લઈ લઉં, તો બે કોમન લઈ લઉં, અંદર શું બચ્યા? તો કે ફોર સી વન એની ત્રણ ઘાત બીની એક ઘાત વત્તા ફોર સી થ્રી એની એક ઘાત બીની ત્રણ ઘાત ઇક્વલ ટુ આ બે એમન ઇન બ્રેકેટ ફોર સી વન. ફોર સી વન એટલે શું થઈ જાય? તો કે ફોર એની ત્રણ ઘાત બીની એક ઘાત વત્તા ફોર સી થ્રી એટલે પણ ફોર એની એક ઘાત બીની ત્રણ ઘાત. આવ્યું એટલું? હવે તો કે કાઉન્ટ છૂટા પાડો. આઠ એનો ઘન બીની એક ઘાત વત્તા આઠ એ બીનો ઘન. હવે જો અહીંયા એનો ઘન છે, અહીંયા એ છે, અહીંયા બી છે, અહીંયા બીનો ઘન છે, તો જો અને બંનેમાં આઠ છે તો પહેલાં આઠ કોમન નીકળે, એ કોમન નીકળે, બી કોમન નીકળે, અંદર શું બચ્યા? તો કે એ નીકળી ગયો, એનો વર્ગ બચ્યો. અહીંયાથી બી નીકળી ગયા, અહીંયાથી આઠ પણ ગયા, એ પણ ગયા, બચ્યા ખાલી બીનો વર્ગ. એટલે કે એ વત્તા બીનો ચાર ઘાત માઇનસ એ ઓછા બીની ચાર ઘાત હોય તો એનો જવાબ આ રીતે મળે. તો હવે અહીં આપણે કું મેળવવાનું છે? તો કે આનું મૂલ્ય મેળવવાનું છે, બરાબર. તો ચલો અહીંયા એ બરાબર રૂટ થ્રી છે, બી બરાબર રૂટ ટુ છે, તો અહીં એ બરાબર રૂટ થ્રી અને બી બરાબર રૂટ ટુ લેતા
ए बराबर रूट थ्री बी बराबर रूट टू लो बराबर अने ए अने बी नी किंमत आमा मूको तो जवाब आवे आठ काउंस में रूट थ्री रूट टू इन ब्रेकेट रूट थ्री नो वर्ग वत्ता रूट टू नो वर्ग। मित्रों आनु सादु रूप हवे जे छे बराबर ए तमने आपता आवडशे, ट्राई करजो, न आवडे तो मित्रों तमे पूछी शको छो बराबर। तो मित्रों अहीं जे छे ई आपणो दाखला नंबर 11 पर पूर्ण थाय छे। जो मित्रों शुं करवानुं छे तमने ख्याल छे रूट थ्री नो वर्ग, चलो आनु सादु रूप आपी ज दईए बराबर, एटले काई प्रॉब्लम न थाय। चलो रूट आठ जे छे एमनो रूट थ्री रूट टू एटले के रूट सिक्स इन ब्रेकेट रूट थ्री नो वर्ग एटले थ्री रूट टू नो वर्ग एटले टू बराबर एटले थई जशे एट इन ब्रेकेट रूट सिक्स अने अहीं थाय पांच। हवे आठ गुण्या पांच एटले चालीस, चालीस रूट सिक्स हतुं ने, साव सहेलू बराबर, कहीं जगरू छे नहीं। चलो एनी पछीनो दाखलो हवे जे छे ई जोईए। मित्रों एनी पछीनो दाखलो सेम टू सेम आनी पर आधारित छे बराबर, एटले तमे ए ट्राय करजो। आपणे दाखला नंबर 13 गणीए छीए। बताओ के धन पूर्णांक एन माटे 9^(n+1)-8n-9 એ 64 વડે વિભાજ્ય છે કે નહીં, આવું બતાવવાનું છે, એટલે એ 64 વડે વિભાજ્ય હશે પણ એને સાબિત તો કરવું પડશે બરાબર। ચલો જોઈએ, તેરમો દાખલો। બતાવો કે ધન પૂર્ણાંક એન માટે, બતાવો કે ધન પૂર્ણાંક એન માટે 9^(n+1)-8n-9 એ 64 વડે વિભાજ્ય છે। ચલો આનું સાદુરૂપ આપીએ। -8n-9 આને હું શું કરું છું, તો કે જો 9 છે બરાબર એને હું 1+8n+1 લખી શકું, -8n અને આને 9 એમ ન, આવું મેં શું કામ કર્યું, કારણ કે અહીંયા આગળ જો 8n વાળું પદ આવશે બરાબર, એ આની સાથે કંઈક આપણે સેટ કરવું હોય તો એ થઈ શકે, જુઓ જોઈએ। હવે એ આગળ આપણે એનું સાદુ રૂપ આપશું, અહીંયા ધ્યાન રાખજો બરાબર, એટલે તમને આવડશે। હવે તો કે આને આપણે વિસ્તરણ કરીએ, n+1c1 8 + n+1c2 8² + up to 8n+1 8n+9। ચલો હવે શું કરો છો, જુઓ જોઈએ, તો કે nc1c0 એટલે કે એનો જવાબ શું આવે, તો કે એનો જવાબ 1 આવે, વત્તા આનો જવાબ n+1 એને ગુણ્યા 8 વત્તા nc1c2 બરાબર એટલે એ પદ એમ નામ n+1c2 8² + up to 8n+1c(n+1)-8n-9। હવે જુઓ તો આને અંદર ગુણાવો તો 8n અને આને 8 સાથે ગુણાવો એટલે 8 એક 8, 8 ને 1 9, +9 - 9 કટ, 8n 8n કટ બરાબર, એટલે શું થઈ જો 1+8n+8 બરાબર વત્તા n+1c2 8² + up to n+1c(n+1) 8^(n+1) -8n-9। ચલો એની પછીનું પદ,
હવે જુઓ જોઈએ શું થાય છે. જુઓ અહીંયા આઠ છે, અહીંયા પણ આઠ છે, બરાબર. હવે આ બધામાં આઠ, અહીંયા આગળ આઠ એન, આઠ એન, બરાબર. આ બધામાંથી જે છે એ હું પ્લસ અને માઇનસ, જો આ પ્લસ આઠ એન આ ગયા, આઠ ને એક નવ, એ ગયા, અહીંયાથી નવ ગયા, બચ્યું શું? તો કેટલું પદ બચ્યા બધામાંથી? જુઓ આ બધા પદો બચ્યા ને હું લખું છું, એટલે કે એન પ્લસ વન સી ટુ, આઠનો વર્ગ વત્તા, હવે આની પછીનું પદ એન પ્લસ વન સી થ્રી હશે, આઠની ત્રણ ઘાત વત્તા અપ ટુ એન પ્લસ વન સી એન પ્લસ વન, આઠની એન પ્લસ વન ઘાત આવી ગઈ, બરાબર. હવે શું થાય છે જુઓ, તો કે બધામાં આઠનો વર્ગ તો કોમન હશે જ, શું થશે બધામાં આઠનો વર્ગ કોમન હશે, તો આઠનો વર્ગ છે ને હું બહાર કાઢી નાખું, તો અંદર શું બચે? તો કે અંદર એન પ્લસ વન સી ટુ, આઠનો વર્ગ નીકળી ગયા એટલે કાંઈ લખવાની જરૂર રહેતી નથી. એન પ્લસ વન સી થ્રી, આઠનો વર્ગ ઘનમાંથી આઠનો વર્ગ બહાર નીકળી ગયો, બચ્યા ખાલી આઠ. એવી જ રીતે અહીંયા આગળ એન પ્લસ વન સી એન પ્લસ વન, એન પ્લસ વનમાંથી એન આઠનો વર્ગ નીકળી ગયો એટલે બચ્યા એન માઇનસ વન. જો તો આઠનો વર્ગ એટલે ચોસઠ, અને આ પદ જે છે એમનું એમ અહીંયા, બરાબર. આ ઉપલું પદ છે એ નીચેલું એમનું આવી જશે. તો જુઓ તો આ આખું પદ જે છે એ ચોસઠના વિભાજ્ય છે, એટલે કે ચોસઠ વડે ગુણિત છે, તેથી હું કહી શકું કે જે પદ ચોસઠ વડે વિભાજ્ય છે. ખ્યાલ આવી ગયો? ચલો એની પછી જોવા જઈએ તો દાખલા નંબર ચૌદ. દાખલા નંબર ચૌદ સાવ સહેલો દાખલો છે, બરાબર, અને એક જ જે છે એ પૂરો થઈ જશે એક જ મિનિટમાં. સાવ સિમ્પલ એવો દાખલો છે. સિગ્મા આર ઇઝ ઇક્વલ ટુ ઝીરો ટુ એન થ્રી રેસ ટુ આર ગુણ્યા એન સી આર ઇઝ ઇક્વલ ટુ ફોર એન જે છે એ મારે સાબિત કરવું છે. આવા પ્રકારનું જે છે એ મારે સાબિત કરવાનું આ કીધેલું છે. ચલો સાદુરૂપ આપીએ સૌથી પહેલાં તો. તો જુઓ સિગ્મા આર ઇઝ ઇક્વલ ટુ ઝીરોથી એન, એટલે કે આરની જગ્યાએ ઝીરો મૂકતા જવાના, ઝીરોથી લઈને એન સુધીનું કામ કરવા. પરંતુ મિત્રો આપણે અહીંયા આગળ ઉપયોગ કરશું વન પ્લસ એક્સની એન ઘાતનો. વન પ્લસ એક્સની એન ઘાતનું સાદુરૂપ શું થાય? એન સી ઝીરો વત્તા એન સી વન એક્સ વત્તા અપ ટુ એન સી એન એક્સની એન ઘાત. આનું જે છે એ આપણે અહીંયા આગળ ઉપયોગ કરવાનો છે. તો આનું મિત્રો સાદુરૂપ આપણે કઈ રીતે થાય? તો કે હવે સિગ્મા આર ઇઝ ઇક્વલ ટુ ઝીરો ટુ એન થ્રી આર ઇન્ટુ એન સી આર બરાબર, બસ એટલું લઈએ, બરાબર. તો હવે ઇક્વલ ટુ આનું તમે સાદુરૂપ આપો તો શું થાય ખબર તમને? આનું તમે સાદુરૂપ આપો તો શું થાય છે વિચારો તો, એને ગુણાકારમાં પાછા એન આર પણ છે, બરાબર. એન આર છે એટલે તમે એનું આખાનું સાદુરૂપ આપો. આ બધાનો તમે સરવાળો કરો સિગ્મા, બરાબર. આનો તમે સરવાળો કરો તમને એની પછીનું પદ આવે એન સી ઝીરો ત્રણની ઝીરો ઘાત વત્તા એન સી વન ત્રણ વત્તા એન સી ટુ ત્રણનો વર્ગ વત્તા અપ ટુ એન સી એન ત્રણની એન ઘાત. હવે જુઓ તો આનું તમે સાદુરૂપ આપો બધાનું, બરાબર. તો અહીંયા આગળ થાય વન પ્લસ એન સી થ્રી એટલે કે થ્રી, શું થાય? થ્રી. અને આ આખાનું તમારે સાદુરૂપ આપવું હોય, બરાબર, એની કરતાં તમારે શોર્ટ ફોર્મમાં લખવું હોય તો આ કોનું સાદુરૂપ થાય? તો કે વન પ્લસ થ્રી રેસ ટુ એન. વન પ્લસ થ્રી રેસ ટુ એન એટલે કે ફોર રેસ ટુ એન. જુઓ તો મારે સાબિત શું કરવાનું હતું? ફોર રેસ ટુ એન તો સાબિત કરવાનું હતું, બરાબર. તો જો આ મેં એવું તો સાબિત કરી દીધું, બરાબર. તો મિત્રો આ પ્રકારે ફરી વખત જોઈએ તો કે જો આ આખાની ઇક્વલ ટુ હું આ રીતે લખી શકું મેં તમને હમણાં જ કીધું,
બરાબર આવી રીતે લખી શકીએ. એની પછી શું થાય છે તો કે આ બધાનું તમે સાદું રૂપ આપો તો જો વન પ્લસ થ્રીની એન ઘાત લખી શકું. શું કામ એન ઘાત લખી શકું? કારણ કે જો એન સી એન સુધીનું કામ કરવાનું હોય આપણે, બરાબર, તો જો આપણે એ વત્તા બી એટલે કે એ એટલે અહીંયા કાંઈ ન હોય તો એક તો હોય જ, બરાબર. એટલે કે જો આ એક બરાબર આપણું એ થાય અને બી બરાબર ત્રણ થાય અને અહીંયા આગળ એન તો આપી દીધેલું છે એટલે કે એ વત્તા બીની એન ઘાત, તો એ વત્તા બીનો તમે સરવાળો કરો એટલે ત્રણને એક ચાર અને એનની ઘાત જે છે એ એન એમનું એમ. તો મિત્રો આ સાથે જે છે એ આપણો અહીંયા આગળ સ્વાધ્યાય 8.1 કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વ્યાપક પદ, મધ્યમ પદ ને એવું બધું કઈ રીતે મેળવશું એની વિશેની વાત કરીશું, બરાબર. તો આજનું સેશન અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.